ए लगन गाळो आयो रे जमवा जाऊ पडशे रे जमवा जाऊ पडशे रे चांदलो करवो पडशे रे ए 15 दिये नाही नाख्यो दाढी बनावी नाखी हवे माथाना वाळ सेट करवाना छे मारो माणा जो छे गाममा वाळ सेट करवानु मशीन लेवा हमने आवे ने એટલે માથાના વાળ સેટ કરીને ગામમાં જમવા જાવું છે જો ભાડા દાદા મશીન આવી ગયો આ કેવું મશીન એ એ તમે જોવો હમણે તમારા માથામાં વાળ બધા સેટ થઈ જાય એ જોવો આ માથામાં રાખીને પછી ફેરવું ને મશીન એટલે માથામાં બધા વાળ સેટ થઈ જશે કોઈ બાપા તો તો એ મશીન મને માથામાં વાગી ન જાય એ મશીન નહીં વગાડો ધીમે ધીમે સકાડી ફેરવી ક્યાંથી લાવ્યો મશીન એ કેહા કાકાની વાડીએથી તો તો તું નક્કી મને માર ખવડાવવાનો છો પણ હું એને પૂછીન મશીન લાવ્યો એમ થોડા માર ખવડાવું હું ભોળા બનાવો એ કાય બનાવતા ના તો તારો મારા ડુંગળી ટમેટા કાપવાનું મશીન લઈને આવ્યો ને હે આ ડુંગળી ટમેટા કાપવાનું મશીન છે હા એ બાબા તું કા ખરખું સમજતો તો હો પણ મેં કીધું ડુંગળી ટમેટા કાપી નાખે તો માથામાં વાળ તો સેટ કરી જ નાખે ને હે એ બાબા તું વાળ કાપવા મશીન લાવ્યો એ જમરો કાકા ટોલ નો મારતા મશીન કાઈ બગડી નઈ ગયો લ્યો તું મને પૂછા વગર આને કાઈ વસ્તુ દેતો નઈ ઓય બાપા પણ તું તેને હતો તે તારે ના પડાય ને બોલા દાદા આવડા તો અંદરો અદર બાંધવા મીણ્યા એ બાંધો માં શાંતિ થી ઉભા રહ્યો એ ભોળા દાદા બેઠા છે ને એક ખારા હમાસા લઈને આવ્યો હું એ એક પ્લોટ વેસાવ છે આ તો તું લઈ લે પણ મારી પાસે પૈસા વાવા જોવે ને આ તો પ્લોટ છે બહુ મસ્ત ચારે બાજુથી હવા પાણી મસ્ત અને કોમન પ્લોટ છે મેં કીધું તમે રાખી લ્યો ને સસ્તામ પતી જાય એમ છે ભોળા દાદા આપણે લઈ લ્યો પ્લોટ ના રે ના મારે કાય પ્લોટ લેવો ના મારે 500 વીઘા જમીન છે ને ઈ બરોબર છે પણ તમારે પ્રોપર્ટી વધે ને તો બકુલ પ્લોટ હારો હોય તો અમે રાખી લેવી અરે હારો એટલે મસ્ત પ્લોટ આ તો હું છે ને ભીં છે ને એટલે વેસે નકર એવો પ્લોટ કોઈ વેસે નહીં ના રે ના તો તું ક્યાંથી પ્લોટ લે પ્લોટ તો હું જ લેવાનો છું આ તો એટલે તો તમને કહું છું રાખી લ્યો ને એટલે મેં પહેલા તમને વાત કરી કેટલા પૈસા કે એ 1.5 લાખ કે પણ 10,000 તમ તાર હું ઓછા કરાવીશ બસ આ તો વાંધો નહીં લે હાલો તો જોઈ આવી હાલો હાલો મમરાભાઈ જો આવ્યા છે મમરાભાઈ હા મેજિક લઈ લ્યો ને કેમ એ પ્લોટ જોવા જવાનું છે ભોળા દાદાને રાખવાનું એટલે પણ બકુલભાઈ મેજિક તો ગેરેજમાં પડ્યું તો ભોળા દાદા તમારું કુટર લઈને જોઈ આવી આપણે આ તો એમ કરી હાલ આપણે બે જાવી એમ ને મારે પ્લોટ જોવા આવું પ્લોટ જોવા તો અમારે આવવાનું છે તો પણ એક કામ કરી અમથાનો સકડો લઈને જાવી આ તો જા 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 લઈ આવો જા લાવો ભોળા દાદા ભાડું આપો એટલે સકડો લઈ આવું હાલ્યો ભાડું લેતા જાવ તમે બધા આમ સીંડે ઉભા રહ્યો હું હમણાં સકડો લઈને સીંડે આવું એ હારો ભોળા દાદા હા પૈસા લઈ લેજો અહીંયા અહીંયા પ્લોટ ના ગણિત દેવાય ને આપણે પૈસા લીધા છે તું હું કામ ચિંતા કરે આ તો આ વાંધો નહીં હાલો તો આપણે સીંડે ઉભા રહીએ હાલો હાલો સકડા ના ભાડા આવતા ને ભાડા આવે એ બધા બાકી વાળા આવે હું કરું 500 રૂપિયા લીધા તો છે અમથાભાઈ ને આપું કે ખિસ્સામ રાખું લે મમરાભાઈ તમે ક્યારે આવ્યા હજી આવ્યો છું હમણાં તે હું કામે આવ્યા છા બોલો ને અમથાભાઈ સકડો લેવા આવ્યો શું કામ છે એ મારા ઘરે બે પાણીના ટીપડા નાખવા છે ને એટલે એટલે પાણીના ટીપડા નાખવા એમાં શું મોટી વાત છે હાલો હું આવું ના ના અમથાભાઈ તમારે અહીંયા કેટલું કામ હોય તમે અહીંયા રહો હું સકડો લઈને જાઉં હમણાં ટીપડા ભરીને ઘરે પાણી નાખી દઉં એ હારું પોગાડી દેહુ આવડા પ્લોટ રાખી લે તો હારું મારે તો 40,000 છૂટા થાય હા બકુલભાઈ તો હવે હું કામ સકડો લેવરાવ્યો પ્લોટ જોવા આ લે ક્યાં પ્લોટ છે લે પ્લોટ એ તો આપણે ઊભા પ્લોટ એ ક્યાં ઊભા તારે ઊભા
આ લાકડા ખૂટાડેલા તમને દેખાય કે નહીં ઈ પ્લોટ છે પાણીમાં પ્લોટ હા ઓય બાપા પાણીમાં થોડો પ્લોટ લેવાનો હોય તો પણ આ પ્લોટ ને જો વાત કરતો તો પણ બકુલભાઈ આ લાકડા ખૂટાડેલા છે ઈ પૂરો હોવાર પ્લોટ મને ના લાગતો અરે હોવાર જ છે દોરડું છે તે ને આપણી આરે માપી લે એ હારું ઓય બાપા પાણીમાં થોડો પ્લોટ લેવાનો હોય પણ પાણીમાં પ્લોટ લ્યો ને તો પાણીમાં મકાન બનાવશો ને ચારે બાજુથી ઠંડી ઠંડી હવા આવશે અને તમારે પાણીની માથાકૂટ નહીં રહે મારે નો પાણીમાં પ્લોટ લઉં અને હું મકાન બનાવું તો તમારે દરોજનો નાવું પડે તો એમાં શું વાંધો મારે ને ટાઈડ નો હોય યાસો ભા દાદા શિયાળામાં ટાઈડ ના થથરી જવાય તો હું મારે કાઈ પાણીમાં પ્લોટ લેવો ને તો કે કાકા તમે કાકા તમે લઈ લો મારે કાઈ પાણીમાં પ્લોટ લેવો ને હવે માણસો એ સાંદા ઉપર પ્લોટ લીધા તો તમે પાણીમાં પ્લોટ લઈ લો માલા માલ થઈ જાઓ ભાવ વચ્ચે તો અમારે કાઈ માલા માલ થાવું ના મારે ને તને તો વાડીએ કહેતો તો ને તું પ્લોટ ન લે તો હું લઈ લઉં તું કહેતો તો તને હું લઈ લઈશ એમ પ્લોટ પાછા સકડામાં વાતો કરતા થા ભલે 5-10 હજાર વધારે દેવા પડે પણ પ્લોટ તો આપણે જ લેવો અમે બધું સાંભળતા થા અમે સાંભળતા હતા તમે બીજો પ્લોટ લેવાની વાત કરતા હતા ને ઈ લઈ લે બે પ્લોટ લઈ લે તું લઈ લે મારે પ્લોટ નથી લેવો તમારે નથી લેવો પ્લોટ ના ના કે આ કાકા જમરો કાકા તમારે નથી લેવો પ્લોટ ના ના જો બોલો હમણાં તો બે પ્લોટ લેવા તૈયાર છે તા ને હવે બે ના પાડો મારે રમણીકભાઈ ને શું જવાબ દેવો તો હારું કર્યું હવે રમણીક છે ને નકર રમણીક તો હું ઢીપી નાખે તો હારું હાલો પ્લોટ ન લેવો તો ભાઈ ગીવી ઓલા દાદા તો હાલો ને તળાવે આવ્યા છે તો ઘડીક નાહીવી ઓય બાપા લે તળાવ માં નાહી તો શિયાળાની તાજ ન હોય એ હારું તો નો નાવું હોય તો હાલો મમરા ભાઈ છકડો ચાલુ કરો ભાઈ ગીવી હાલો 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 તમારે નખાવાનો કેમ ને કેમ હું અમારે તણ જવાનું છે એમ થોડું હાલે મમરા ભાઈ છકડો લઈને આવેલા છે હું તો આવી શકતે ના ના બકુલ ભાઈ છકડે તમે ન બે હતા તમે મને પ્લોટ ની કાઈ વાત નતી કરી તે તો હું પછી કહેવા નતો તો તે એમ નહીં હાલે બોલ દાદા કે તું બેહડી જાવ બેહવા જો મને છકડામાં મારે ના હાલી નાવો તમે તઈને અમારે આવવાનું છે છકડામાં મારે ના છકડાનું ભાડું અમ તને મે આપ્યું તે છકડો કઈ તારો નથી તે અમ તને ભાડું આપ્યું એમ તો કહો ઓલા દાદા એ તો હારું છું અમથો નો આવ્યો નકર આવડાની જેમ અમથાય રે આપણે તો માથા કોઈ થાત માથા કોઈ ક્યાં થાય 500 રૂપિયા ભાડું આપ્યું હાલો મમરા ભાઈ છકડો ચાલુ કરો ઓલા દાદા અમથો તો આવતો તો તે પણ મેં એને ના પાડી મેં કીધું તમારે કા કામ હશે અહીં રહ્યો એ હારું કર્યું નકર એને એને માથા કોઈ થાત હાલો હાલો ભાઈ કી હાલો હાલો તમે તૈને હાલી નાવજો જો બોલો અમારે હાલી નાવવાનું હા કે કાકા સમરો કાકા અહીં આવો તો આપણે કહું તળાવે આવ્યા તો આપણે નાતું જવું છે ભાઈ બાપા તાજનું થોડું નાવવાનું હોય પકડો ચાલુ જ નહીં થાય ઈવડાઈ થી ભલે જાતા એ ભલે સરું ન થાય એની વિયા દાવ તમે નાવ તળાવ માં એ તળાવ માં પણ જો લાવ્યો તો કે મારી હાટુ તળાવે નતા આવ્યા તમારા હારા હાટુ આવ્યા તા જનાવર ભગાડો હાલો પછી જનાવર તો ભગાડવું જ પડશે જનાવર છે તમને લેવા તો આવ્યા છે લેવા કઈ નથી આવ્યા બીન આવ્યા હવે અમી કાલ બીતા નથી હવે તો બીવાસો પાછા ખોટું બોલો કે હા કાકા જમરો કાકા આપણે નહીં જવું આપણે આઈને ઉભા રહ્યો
તો મારે ને જાવ તો આપણ કહી જો ને બીવસો એમ એ આ બીસી તો બાપા તો પણ એમ સોકો કે ને હું બીવસો એમ એ આ હું બીવસો તો હાલો આપણે જઈ હાલો એ હાલો સકડમ બેહાડવા પડશે અમને ઈ છે એ હો મકીન ભાગ્યા તાલ્યો ક્યાં ભોળા જનાવર છે એ જનાવર અહીંયા બેઠો તું કામ ઉમરા ભાઈ હા અહીંયા જતો હે ક્યાં આવી ગયો છે જનાવર કોને ખબર મીંદડો નતો ને હવે બકુલભાઈ મીંદડા નતો અમે ઓળખી જતા ને કેમ પણ અમે આયા જનાવર હોય ગયો ને એ હાસુ હોય જમરો કાકા હલે મમરા સકડો ચાલુ કર હે અહીંયા છે જનાવર તો અહીંયા છે ઓ બાપા ઓ બાપા ઉડ 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 હે બોલ દાદા સકડા ઉપર કેમ જનાવર બેહી ગયો કોને ખબર ઉડ ભાઈ હવે હું કરશો હાલો ડીબી રાખી સકડો તો લેવો જો હે ને ઓ મમરા ભાઈ દીપતા ને હું છું હું કોણ આમ તો હે આ તો આમ તો ભાઈ છે બકુલ ભાઈ તો આમ તો ભાઈ છે જો બોલો તો હું કામ બીવરાવો તમે તે એ આ ખોટું બોલી સકડો લઈને વેવા એટલે હું હું ખોટું બોલ્યો અમે કહેતા તને મારે પાણી ભરવાનું છે એમ અને ડોહા હાટો સકડો લઈને વેવા એ આમ તો ભાડું આપ્યો એમ નમને સકડો લાવ્યા કોને ભાડું આપ્યો મમરા ભાઈ અરે 500 રૂપિયા મોકલાવ્યા તો ખરા તે પૂછી જોવો તેને આપ્યા મને એ મમરા ભાઈ તને પૈસા ના આપ્યા ના ના ભોળા દાદાજી મે પૈસા નથી આપ્યા મે કીધું સકડો મૂકવા જાઈશ ને તારે પૈસા આપી દઈશ એ હારું હાલો વાડિયા તને આપી દે બે સકડામાં એ તમારે નથી આવવાનું તમે તઈને હાલીને આવો આપણે બકુલભાઈ બેહો સકડામાં હાલો હાલો બેહો આપણે હાલો એમ થોડું હાલે એમ તો ભાઈ અમારે તો આવવું જોઈએ ને એ તમારે આવવું હોય તો હાલીને આવજો જો અમને નતા બેહાડતા હવે આવો હાલો